जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छे? मजा मने मजा मां ज रहेવાનું હો। હવે આપણે આજે ધોરણ 9 ની અંદર વિષય સંસ્કૃત ગદ્ય પાઠ 7 સહતિહી કાર્ય સાધિકા, એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરે છે એનો બીજો ભાગ આપણે જોવાનો છે। આપણે ગયા વખતે જોયું હતું કે બધાય કબૂતરો છે, ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા છે, ઈ ના પાડે છે। શેની ના પાડે છે? તો કે ભાઈ, આ નિર્જન વનની અંદર ચોખાના દાણા હોય શકે? ત્યાં એક કબૂતર એમાંથી હોય, પરિવારમાંથી ઈ ડોઢો થાય છે અભિમાનથી, અને એમ કહે છે કે ભાઈ એવું કાંઈ ન હોય, બરોબર બધાય બેહી જાઓ, બધાય બેહી જાઓ, તમે કયો છો, એવું કઈ હોય કે? તો વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્યપુસ્તક, તમારી પેન અને પેન્સિલ હાથમાં લઈ લ્યો। હવે આપણે શરૂ કરીએ ગદ્ય પાઠ, પેજ નંબર 25 તમારા પાઠ્યપુસ્તકની અંદર। ગયા વખતે જોયું તું, ત્યાંથી શરૂઆત કરીએ, ત્યાર પછીથી ટૂંકમાં જુઓ। પેરેગ્રાફ, તસ્ય તદ વચનમ શ્રુત્વા, તેનું તેવા પ્રકારનું વચન સાંભળીને, શ્રુત્વા એ સંબંધક ભૂતપ્રુદંત છે, નીચે લીટી કરી લેજો। સર્વે કપોતાહા, બધા કબૂતરો, કપોતાહા છે બહુવચનનું રૂપ છે નામપદમાં, તત્ર જાલે ઉપવિશન, તે જાળમાં બેઠા, તત્ર જાલે ઉપાવિશન એટલે કે તે જાળમાં બેઠા અથવા ત્યાં જાળમાં બેઠા, અનંતરમ ત્યાર પછી, તે સર્વે તે બધા, જાલેન બધાહ અભવન, જાળમાં બંધાઈ ગયા, જે શિકારીએ જાળ ફેલાવી હતી ને એમાં બધાય બંધાઈ ગયા આ ચોખાના દાણાના લાલચમાં। અભવનો છે અસ્ત્યન ભૂતકાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, કારણ કે જાજા કબૂતરો હતા। પછીનો પેરેગ્રાફ જોઈએ, અથ આમ જાલબદ્ધા, જાળથી બંધાયેલા, તે યસ્ય વચને, તે જેના વચનથી, તત્ર સમપતન, તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતિ સ્મ, કે તે જેના વચનથી ત્યાં બેઠા, બરોબર, તે ફસાયા, તે બંધાયા, તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા। હે ભાઈ, તારે લીધે અમે ફસાઈ ગયા, ઓલા ચિત્રગ્રીવ ની વાત સાંભળી હોત, રાજાની વાત સાંભળી હોત તો અહીંયા ફસાણા ના હોત। તસ્ય તિરસ્કારમ શ્રુત્વા, તેનો તિરસ્કાર સાંભળીને, ચિત્રગ્રીવ અવદત એટલે કે ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્ત કાલે વિસ્મય એવ, કે મુશ્કેલીના સમયમાં વિસ્મય એટલે કે વિચાર કરવો, એજ એવ એટલે જ, કા પુરુષ લક્ષણમ એટલે કે કાયર પુરુષનું લક્ષણ છે, અત્યારે તમારે વિચાર કરવાનું કોઈ બાબત તો નથી, બરોબર, અત્યારે એવો વિચાર કરો કે આમાં કરવું હું, તદત્ર ધૈર્યમ અવલંબ્ય, તો અહીં ધીરજ ધરીને, ઇદાનીમ એવ ક્રિયતા, હું કહું એમ કરો અથવા આમ કરો, સર્વે હે બધા, એક ચિંતિત ભૂય એટલે કે એક મન થઈને, જાલમ આદાય ઉડયતા, જાળ લઈને ઉડવા માંડો, બધા એક મન થઈને જાળ લઈને ઉડવા માંડો, આમ ચિત્રગ્રીવ કે છે। યત યતઃ, કેમ કે હવે બે લીટી શ્લોક પૂરતી જેવી છે, ન્યા ધ્યાન આપજો બધાય। અલ્પાનમ અપી વસ્તુનામ સહતિ કાર્ય સાધિકા, એટલે કે નાની નાની વસ્તુઓમાં, નાની નાની વસ્તુઓમાં સંગઠન કાર્યને સિદ્ધ કરે છે એટલે કે એકતા કાર્યને સિદ્ધ કરે છે। તુણે ગુણત્વમ આપને હે બંધ્યતે મદદ દંતિનહ, કે તણખલાઓના
તણખલાઓથી બનાવેલા દોરડામાંથી મંદોતમંત હાથી પણ બંધાઈ જાય છે. મંદોતમંત હાથી એટલે કે ગાંડો ખેલો હાથી, ખાલી તણખલાઓનું દોરડું બનેલું હોય બરોબર, એનાથી કયો હાથી બંધાઈ જાય તો કે ગાંડો ખેલો હાથી બંધાઈ જાય છે. હવે પેરેગ્રાફ જોઈએ. ઇતિ વિચિંત્ય સર્વે કપોતઃ, આમ વિચારીને બધા કબૂતરો જાલમ આદાય ઉત્પતિતઃ, જાળ લઈને ઉડવા લાગ્યા. તતઃ પછી સહ વ્યાધઃ તે શિકારી તાન તેની જાલપો હારકાન અવલોક્ય, કે જાળ તેની જાળ લેતા જોઈને પશ્યાત ધાવતી, પછી તે દોડે છે. પરંતુ પણ તાન સુદૂરમ ગતાન દૃષ્ટવા વ્યાધ પ્રતિ નિવૃત, પરંતુ ખૂબ જ દૂર જતા જોઈને શિકારી પાછો ફરે છે, જાળઈ ગઈ શિકારીની. લુબ્ધકમ નિવૃતમ દૃષ્ટવા ચિત્રગ્રીવઃ અવદત, બરોબર, કે પારધીને જતો જોઈને, લુબ્ધક એટલે શું થાય, પારધી શિકારી. વ્યાધ અને લુબ્ધકમ બે સમાનાર્થી શબ્દો છે, બે નો અર્થ શું થાય, પારધી શિકારી. લુબ્ધકમ નિવૃતમ દૃષ્ટવા એટલે કે પારધી એટલે કે શિકારીને પાછો આવતો જોઈને, જતો જોઈને ચિત્રગ્રીવઃ અવદત, ચિત્રગ્રીવ નામનો કબૂતર બોલ્યો. હિરણ્યક નામો એકસ્ય મમ મિત્રસ્ય, કે હિરણ્યક નામનો એક મારો મિત્ર મુષક રાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ, કે ઉંદરોના રાજા પાસે આપણે જઈએ. સહ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ, તે આપણને બંધનોમાંથી મુક્ત કરશે. તતઃ તે મુષક રાજસ્ય સમીપમ સમગચ્છન, પછી તે બધા ઉંદર રાજની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મુષક રાજે, કે ચિત્રગ્રીવના મિત્ર મુષક રાજે સ્વકીયન તીક્ષ્ણ હે દંતે હે, કે પોતાના તીક્ષ્ણ ધારદાર દાંતથી સર્વેષામ બંધનાની છિન્નાની, બધાને બંધનોમાંથી મુક્ત કર્યા. ચિત્રગ્રીવો અપિ હિરણ્યકસ્ય આભારમ મત્વા, કે ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને સપરિવારઃ પોતાના પરિવાર સાથે યથેષ્ઠ દેશાન સંગચ્છત, કે ઉચિત દેશમાં ચાલ્યો ગયો, બરોબર. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે, પણ આપણે વ્યાકરણ થોડુંક જોઈએ. સમાસની દ્રષ્ટિએ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગોદાવરી તીરે છે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે, શામલી તરુહુ છે તે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે, જાલ બધા હાથ છે તે તૃતીય તત્પુરુષ બને છે સમાસ, આપતકાલે છે તે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે, મુષક રાજમ છે તે ષષ્ઠી તત્પુરુષ બને છે સમાસ. હવે સંધિ આપણે જોઈએ. સંધિની અંદર પ્રાતર એવ છે, એમાં પ્રાતઃ પ્લસ એવ, સર્વત્રેવમ છે એમાં સર્વત્ર પ્લસ એવ, સો અચિંતયત છે એમાં સહ પ્લસ અચિંતયત, ચિત્ર ગ્રીવો અપી છે એમાં ચિત્ર ગ્રીવઃ પ્લસ અપી. હવે અવ્યય જોઈએ આપણે. અવ્યયમાં સર્વથા કથમ આહા તદત્ર નુ વા અને અપી, આના ગુજરાતી નામ તમારા જ પાઠ્ય પુસ્તકમાં આપ્યા શબ્દાર્થ સ્વાધ્યાયમાં, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ પણ સારી રીતે ભણવાનું છે અને આ પાઠને અનુલક્ષીને આપણને નીતિ બોધ મળે છે કે હંમેશા સંગઠન કાર્યને સિદ્ધ કરે છે, માટે પરિવારમાં કુટુંબમાં અને સમાજમાં આપણે બધાએ એકતા રાખવી જોઈએ, સંગઠન રાખવું જોઈએ. અહીં આપણે નવમા ધોરણનો સાતમો પાઠ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.